મારો પ્રવાસ ચેનલના માધ્યમથી આજે હું તમને એક નવી જગ્યા ઉપર ફરવા લઈ જઈ રહ્યો છું। આપણે પહોંચી ગયા છીએ દાદાના ધામમાં અને સૌથી પહેલા દાદાના દર્શન કરીએ। સૌનું સારું કરજો। જય બજરંગબલી હનુમાનજી મહારાજ। જય જય હો। અદભુત મૂર્તિ છે મિત્રો, તમે જોઈ શકો છો। જય દાદા, જય હો। ચલો તો દાદાના દર્શન કરી લીધા છે આપણે, હવે આપણે દાદાને તેલ ચડાવીશું। જય સિયારામ। લાખો 10 રૂપિયા જોજો। ઓટોમેટિક તેલ ચડી ગયું હનુમાન દાદાને, ઓટોમેટિક, ફક્ત 10 રૂપિયા। મંદિરની બાજુમાં એક બગીચો પણ બનાવેલો છે અને એ બગીચાની અંદર બેસવા માટે બાકડા તથા નાના છોકરાઓને રમવા માટે હિંચકા અને લપસણીયા પણ આપ બનાવેલા છે, જે તમે જોઈ શકો છો, જે મંદિરની બાજુમાં જ એક્ઝેટ આવેલો છે બગીચો। આ મંદિર, મંદિરની બાજુમાં બગીચો, બગીચામાંથી આ બાજુ તમે પછી બહાર નીકળશો તો આ બાજુ સામે ભગવાન શિવજીની ગુફા જેવું કંઈક બનાવેલું છે। આ છે માનસ કૈલાસ પ્રેમનાથ મહાદેવ। ચાલો દાદાના દર્શન, આપણે અંદર જઈને જોઈએ શું છે। મહાદેવ મહાદેવ, જય ભોળાનાથ, ભગવાન શિવ। શિવલિંગ સ્થાપેલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરેલી છે ભગવાન શિવની। શું લખેલું છે? રૂપિયા 10 ની નોટ નાખી શિવજી ઉપર ગંગા જળ નો અભિષેક। હા ભાઈ, 10 રૂપિયા નાખે છે। અભિષેક થઈ ગયો ને ઓટોમેટિક, પેટી છે, પેટીની અંદર 10 ની નોટ નાખવાથી ઓટોમેટિક જલાભિષેક થાય, ઓટોમેટિક। આ 10 ની નોટ જો, અને આ છે યજ્ઞશાળા। મંદિરની બરાબર સામે જ યજ્ઞશાળા આવેલી છે, આ મંદિર બરાબર તેની સામે યજ્ઞશાળા। અહીં 365 દિવસ હનુમાનજી મહારાજનું અનુષ્ઠાન થાય છે અને તમારે જો પણ કોઈ હનુમાનજી મહારાજનો યજ્ઞ કરવાનો હોય કે કોઈ અનુષ્ઠાન કરવું હોય તો ભૂદેવની પણ વ્યવસ્થા છે, જે તમને વિધિવત પૂજા કરી આપશે। મંદિરની બાજુમાં મોટો સભાખંડ જોઈ શકો છો, માનસ હનુમાન ધામ કટારિયા, મોટો સભાખંડ, વિશાળ
મિત્રો, તમને એવું થતું હશે કે આવડી મોટી જગ્યા છે તો અહીં માણસો કેમ કોઈ દેખાતા નથી, પરંતુ એવું નથી. અમે વિડીયો બનાવવા માટે જ ખાસ દિવસ પસંદ કરેલો છે કે જે દિવસે લોકોની ભીડ ઓછી હોય. બાકી શ્રદ્ધાળુઓ તો આવતા જ હોય છે, ખાસ તો શનિવારે. અને આ છે ભોજનશાળા. અહીંયા 365 દિવસ રસોડું કાયમી માટે ચાલુ જ હોય છે. અને આ જે તમે સામે જોઈ શકો છો તે ચા પાણી અને નાસ્તાનું કાઉન્ટર છે. અહીંયા ચા પાણી નાસ્તો 24 કલાક અવેલેબલ હોય છે. તમે જોઈ શકો છો અહીંયા ચા પાણી નાસ્તાનું કાઉન્ટર. અહીંયા પીવા માટેનું ઠંડુ પાણી પણ છે, ચા છે. જેને ચા પીવી હોય તે ચા પી શકે છે. બાકી ભોજન કરવું હોય ભોજનના ટાઈમે તો એ લોકો ભોજન પણ કરી શકે છે. પીવા માટેનું ઠંડુ પાણી છે. હે ભાઈ, નળ બંધ કર, પાણી કાં બગાડો? મિત્રો, મેં તમને આ વિડીયોમાં કટારીયા ગામ પાસે આવેલ માનસ હનુમાન ધામ વિશેની લગભગ માહિતી આપી દીધી છે. અને છેલ્લે એ વસ્તુ જણાવું છું કે અહીં આવતા યાત્રિકો માટે રાત્રિ રોકાણ માટે રૂમની પણ વ્યવસ્થા છે. 24 કલાક નાસ્તો, ચા પાણી સાથે બંને ટાઈમ જમવાનું પણ ચાલુ છે. તો જ્યારે પણ મારિયા સામખિયાળી હાઈવે ઉપર નીકળો તો આ જગ્યાની મુલાકાત અવશ્ય લેજો અને દાદાના દર્શન કરજો. જો મિત્રો, તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ નવા વિડીયો સાથે નવી જગ્યા ઉપર. ત્યાં સુધી જય બાલાજી.